वोर्ड नंबर एक ने बेनी पारेड रोड खाते योजाई मीटिंग બોટાદમાં ચૂંટણી પ્રચારે ધમધમાટ ખૂબ જોશમાં શરૂ થયેલ છે ત્યારે કોંગ્રેસ ભાજપના ઉમેદવારો પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે અસંખ્ય મીટિંગો યોજી રહ્યા છે જેના ભાગરૂપે બોટાદના ધારાસભ્ય અને મંત્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં બોટાદના વોર્ડ નંબર એક અને બે માં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરભભાઈ પટેલ દ્વારા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોને યાદ કરાવતા જણાવ્યું કે અગાઉના સમયમાં બોટાદની હાલત ગંભીર હતી જેને ભાજપ સરકાર દ્વારા વિકાસના પંથે ચડાવી નવા રંગરૂપ સાથે જિલ્લાનું સ્થાન અપાવ્યું છે તેમજ આગામી સમયમાં પણ બોટાદ પૂર્ણ ગતિએ વિકાસનો દોર વહેતો રહેશે મંત્રી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જણાવ્યું કે આગામી ચૂંટણીમાં તમામ પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓને માઇક્રો પ્લાનિંગ કરી ચૂંટણીમાં નિર્ણાયક વિજય અપાવવાનો છે રોલિંગ આજે જે મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવ્યા એમાં સ્પષ્ટ આપણને જોવા મળે છે કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે સહકાર આપ્યો છે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશનમાં કરેલા કામગીરીને પ્રજાએ આવકારી છે અને એ જ આવતા 28મી આપણે બોટાદની અંદર જોવા જઈ રહ્યા છીએ બોટાદમાં ખૂબ સારીથી રોડ રસ્તા પીવાનું પાણી અને બધા ઘણા કામો થયા છે જિલ્લાની અંદર બી ખૂબ સારી રીતથી સિંચાઈના પાણીથી માંડી ખેડૂતોને ઘણા બધા લાભો આપેલા છે એટલે જે મહાનગરપાલિકામાં પરિણામ આવ્યા એ જ પરિણામો બોટાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત સીટ તાલુકા પંચાયત સીટ અને નગરપાલિકાની અંદર આવશે